રાજકોટની અંદર ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે. રાજકોટથી જાણકારી, ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે, ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે. મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત આજી નદીના કાંઠે 383 જેટલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવશે. બાપુનગર, સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર સહિતમાં પણ ગેરકાયદેસર દબાણો છે જેને હટાવાશે. દર વર્ષે આજી નદીના પૂરમાં જે વિસ્તાર ડૂબે છે તેને લઈ અને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજારો લોકોનું સ્થળાંતર કરવાની પણ વરસાદના માહોલમાં ફરજ પડતી હોય છે ત્યારે રાજકોટના મેયર નૈનાબેન પેટડિયાનું આ નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આજી નદી કાંઠે વર્ષોથી દબાણો થયા છે, તે દબાણોને હવે આખરે દૂર કરવામાં આવશે. રિવરફ્રન્ટનું કામ શરૂ કરવાનું હોવાથી તમામ દબાણો છે ગેરકાયદેસર તેને દૂર કરવામાં આવશે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોવાથી ભારે નુકસાન થતું હોય છે, લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવતો હોય છે ત્યારે હવે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન આ સમગ્ર વિસ્તારમાં હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટથી આ જાણકારી સામે આવી રહી છે. આજી નદીના કાંઠે 383 જેટલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે. જંગલેશ્વર વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે, ચોમાસાની જ્યારે સિઝનની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે. ભયજનક આ જગ્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે. ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવામાં આવશે. આ બધા 900 થી પણ વધારે મકાનો છે ગેરકાયદેસર.